सदानन्दाम्भोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवानि जय श्रीहरिकृष्ण महाराजनि जय श्री घनश्याम महाराजनि जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर नवमू अने तरंग अठावन एमां छेल्ले वात लखे छे भगवान श्रीहरिए ज्यारे बगासेठ आव्या छे भगवान ने बोटाद थी गठपुर जता वड़ावा माटे त्यारे बगासेठ ने चालता चालता भगवान नो भक्त केवो पाको होवो जोईए प्रहलाद जी ना आख्यान थी तेमज श्रीजी महाराज उपदेश थी वातो करे छे बगासेठ ने एमना पिताजी कुसंगियोना शब्दना कारणे दुख आपे छे त्यारे श्रीजी महाराज कहे छे सत्संग माटे जे दुख सहन करे ए पाको हरिभक्त छे अने ज्यारे सत्संग माटे दुख आवे त्यारे एने भगवाननी कृपा समझवी आवी श्रीजी महाराज हरिभक्तने समझावा माटे पोताना हृदयनो अभिप्राय पाका हरिभक्त थवा माटेनी वातो बगासेठने करी एमने निमित्त बनावी આપણને સર્વને કરી રહ્યા છે. આગળ આધારાનંદ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર નવમું તરંગ અઠાવન એની ચોવીસમી કડીથી. અપનો માને દેહ જબ તબ હોય તાકો દુઃખ અપનો ન જાનત દેહ યહ परम मानत यह सुख अपनो न जानत देह यह परम मानत यह सुख ज्यारे देह ने पोतानो मानिए त्यारे दुख थाई छे. जो देह ने पोतानो न मानिए तो आत्मा परमात्मा संबंधी सुख श्रेष्ठ मनाई छे. પ્રહલાદની રીતને જે સમજે તે પાકો હરિભક્ત છે આવું શ્રીજી મહારાજે પ્રહલાદના આખ્યાનથી કહ્યું. દેહને પોતાનો માનીએ છીએ એટલે જ દુઃખ છે, કારણ કે આ લોકની અંદર દુઃખનો અનુભવ દેહના કારણે જ થાય છે. પણ જો આત્માને હું છું એમ માની લઈએ તો ભગવાનનું સુખ જ સુખ મનાય. મનાવવું એ જ અગત્યનું છે, મનાઈ જવું. જેમ નામનો આપણને વિવેક થઈ ગયો છે કે આ મારું નામ છે, ઠચ થઈ ગયું છે, આ મારું ગામ છે, ઠચ થઈ ગયું છે, આ મારો આશ્રમ છે, ઠચ થઈ ગયું છે. કારણ કે રોજ રોજ એ સાંભળવાથી એનું મનન કરવાથી એ નામથી આપણને બધાએ બોલાવ્યા એટલે આપણને મનન થઈને સાક્ષાત્કાર એ નામને પામી ગયા. પણ આપણું નામ જે અત્યારે હોય ઓળખ માટે એની જગ્યાએ બીજું નામ જો હોત જન્મથી તો એ નામથી ઓળખાત.
ઘનશ્યામ ભાઈ ભીખુ દાદાનું નામ હોત ને ભીખુ દાદાનું નામ ઘનશ્યામ દાદાનું ભીખુભાઈ નામ હોત તો શું થાત કહો? તો ઘનશ્યામ દાદા કે ત્યારે ભીખુ દાદા ઊંચા થાત અત્યારે જે છે, અને ભીખુ દાદા કે તો ઘનશ્યામ દાદા ઊંચા થાત, કારણ કે પૂર્વથી નામ બદલાઈ ગયું. અમારે સંતોના નામ હોય બધાયના, હવે નામ આજે આ હોય ને કાલ બીજું પડી ગયું હોય, એ નામ ના હોત ને બીજું નામ પાડ્યું હોત ગુરુજીએ, તો એ નામથી નામનો ગામનો આશ્રમનો નિશ્ચય થઈ જાય છે. એવી રીતે હું બ્રહ્મ છું, આત્મા છું, અક્ષર છું એનો નિશ્ચય મનન દ્વારા જો કરે તો સાક્ષાત્કાર એક દિવસ થાય. મનન કરવું પડે, નિરિધ્યાસ કરવો પડે. પછી આગળ સ્વામી કહે છે, કોઈ ક્રોધ કરીને આકાશના તોપના અપાર ગોળાઓને ફેંકે પણ તેનાથી આકાશને કાંઈ વિઘ્ન થતું નથી, તેમ આવી નિર્લેપ રહેવાની સમજણ હોય તો ઘણું સુખી રહેવાય. માટે સમજણમાં અપાર સુખ છે, વાત એ આવી હતી. બધું જ સુખ સમજણમાં રહ્યું છે. સમજણ વિનાનું થોડું પણ જીવે છે દુઃખી થાય છે, અને સમજણથી 100 વર્ષ જીવે ને તોય સુખી રહે છે. સમજણથી થોડું કરે તો પણ એનો આનંદ જુદો હોય છે, અને અનસમજણથી ઝાઝું કરે ને તોય અંતે દુઃખ થાય છે. માટે જે કાંઈ કરવું એ સમજણથી કરવું. શ્રીજી મહારાજને સમજણવાળો અતિશય ગમે છે. સમજણવાળો છે ને એ સ્થાન પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણેનો નિર્ણય યથાયોગ્ય કરી શકે. સમજણ વિનાનો છે ને એ જળ જેવો હોય, જે પકડાયું ને એ મૂકે નહીં, એને જે નક્કી કર્યું એ મૂકી જ ના શકે, એને અણસમજું કહેવાય. પોતાના વિચારને પડતો ના મૂકી શકે, અણસમજું કહેવાય. વર્તમાનની આંટી પાડવાની છે સમજણપૂર્વક, નિશ્ચયની આંટી પાડવાની છે, પણ દૈહિક સ્વભાવની આંટીઓ હોય એને સમજણવાળો કહેવાય જ નહીં, કહેવાય જ નહીં. કોઈ સત્સંગ સમુદાય હોય, એ સત્સંગ સમુદાયની અંદર આપણે જતા હોય, આપણા દેહના સંબંધીઓ જતા હોય, કોઈ મંદિર છે, સત્સંગ સમુદાય છે, એમાં આપણે બધા જતા હોઈએ, એમાં આપણે જતા હોય ને આપણા દેહના સંબંધી પણ જતા હોય, એટલે પતિ પત્ની દીકરા દીકરી બધાય જતા હોય. માની લો કોઈ મંદિર છે અને મંદિરની અંદર બધા જ આખો પરિવાર મંદિરમાં જાય છે, એમાં છોકરાઓને કેન્ડી વેચાય અને વેચવાવાળા સંત નથી પણ કોઈક હરિભગત છે, કોઈ વડીલ હરિભગત છે, કોઈ દાદા છે. 10 કેન્ડી હતી, છોકરા 11 હતા, એમાં જે દાદા વેચે છે દાદાના પરિવારનો પણ સભ્ય એની અંદર છે. દાદાને તો ખબર નથી કે 10 કેન્ડી છે, એટલે એને 10 કેન્ડી આમ એક પછી એક આપતા ગયા. હવે છેલ્લો 11મો આવે ત્યારે ખૂટી ગઈ, એટલે ઓલો છોકરો રોવા માંડ્યો. રોવા માંડ્યો ત્યારે એ છોકરાના માતા પિતા જે મંદિરમાં આવ્યા હોય, એ છોકરાના પરિવારના દેહના સંબંધી જે વડીલ મંદિરમાં આવ્યા હોય, એને શું થાય? દુઃખ થાય કે પોતાના છોકરાને દઈ દીધું અને મારા છોકરાને દીધું નહીં. એની અણસમજણ થઈ. વેચવાવાળાને ખબર નહોતી કે મારી પાસે 10 જ છે ને છોકરા 11 છે. એને તો એક પછી એક આપવાની ચાલુ કરી. એમાં તમારો દીકરો જે દેહનો સંબંધી છે એ ના આવ્યો, એના ભાગ ના આવી, એટલે દુઃખી થયો, એ રડવા લાગ્યો, ત્યારે એને તમે સમજાવી શકો છો કે આપણે હમણાં સ્ટોરમાંથી તને એક નહીં હું 5 કેન્ડી લઈ દઈશ, પણ એ છોકરાને ઓલા દાદાનો અભાવે ના આવવા દે, એ પરિવાર ઓલા દાદાનો અભાવે ના લે. એને સમજણવાળો કહેવાય. કેવો કહેવાય? સમજણવાળો. હવે જે દાદા વહેંચે છે એ દાદાના પરિવારનો છોકરો, એમને ખબર છે 10 જ છે, છોકરા 11 છે, તો પોતાના પરિવારનો છોકરો આવ્યો, એને દાદા એમ કે બેટા કેન્ડી 10 જ છે, એટલે હું તને હમણાં બીજી લાવું ને તો તને 2 દઈ દઈશ, પણ તું રહેવા દે, બીજા છોકરાને લેવા દે. તો એ દાદા સમજણવાળા કહેવાય. સમજણમાં સ્મૂથ થવાય, જેમાં સ્મૂથ રહેવાય એનું નામ સમજણ,
અને જેમાં આડકતરા ગમે તે બાજુના ભાલાની જેમ કોકને ભોકાઈએ અને ગમે તે બાજુના બાવળિયા કાંટાની જેમ વાગીએ એ અણહમજન. એ પછી બેસવામાં, ચાલવામાં, બોલવામાં, હોવામાં, જોવામાં, સાંભળવામાં, કોઈ પણ રીતે જેમાં સ્મૂથ વર્તાય એનું નામ સમજણ, જેમાં બેડોળ વર્તાય એનું નામ અણહમજન. સ્મૂથ વર્તન કોઈ પણ રીતે અને એ વિચાર વિના ક્યારેય થતું નથી. વિચારને પામ્યા હોય, વિચારને પામ્યા વિના સમજણ આવે કેવી રીતે? આપણે સત્સંગમાં વર્ષો કાઢી નાખ્યા હોય પણ સમજણમાં ઘણી વખત હાવ મીંડું હોઈએ, એવું જરૂરી નથી કે હું કથા કરું એટલે હું સમજણવાળો હોવ જ. એવું જરૂરી નથી કે તમે કથા રોજ સાંભળો એટલે તમે સમજણવાળા થઈ જ ગયા હો. સમજણ છે ને એ તો દરિયો છે, દરિયો. સમજણ એ નદી નથી તરી શકાય, સમજણ તો દરિયો છે. નદી નથી ભરી શકાય, દરિયાને ભરવો કેમ, એનું પાત્ર કેવડું જોઈએ, એમ શ્રીજી મહારાજની આપેલી સમજણ, શ્રીજી મહારાજ અને મોટા સાધુએ નિરૂપેલી સમજણ, એ સમજણ જ્યારે આપણામાં આવી જાય ત્યારે તો સદા સુખિયા રહેવાય, સદા આનંદમાં રહેવાય. શ્રીજી મહારાજ કહે છે ને, ભગવાનના ભક્તને કોઈ પ્રકારે મૂંઝવણ આવવા દેવી નહીં, સદા આનંદમાં રહેવું. એ સદા આનંદમાં હમજમથી રહેવાય. હમજન છે એ તો કરોડ લોચન છે, કરોડ આંખો છે. સમજણ છે તો કરોડ તલવાર છે, અનેક વિક્ષેપોને કાપી નાખે એવી તલવાર છે હમજનરૂપી તલવાર. કરોડો પ્રશ્નોનું સમાધાન સમજણમાં છે. પ્રયોગ પ્રસંગ એકનો એક જ હોય, એને એક વ્યક્તિ મૂલવે એ પ્રસંગથી એ સુખી થઈ જાય, બીજો વ્યક્તિ મૂલવે એ જ પ્રસંગથી દુઃખી થઈ જાય. જેમ કે એક દ્રષ્ટાંત માટે કહું છું, માની લો કે એક ઉત્સવ છે અને ઉત્સવની અંદર ત્રણ યજમાન છે, ત્રણેય યજમાને 10-10 કરોડ રૂપિયા આપેલા છે, એટલી મોટી રકમ આપેલી, નાની સૂની નહીં, એટલી મોટી રકમ આપી છે. ઉત્સવ બહુ જોરદાર થયો, બધું બહુ સારું થયું, એમાં બેનું સન્માન એવા દિવસોમાં લેવામાં આવ્યું કે જે દિવસે દેશના વડાપ્રધાન આવવાના હતા, દેશના મોટા મોટા માણસો આવવાના હતા, એ દિવસે બેનું સન્માન લેવામાં આવ્યું. અને ત્રીજાનું સન્માન લીધું તો ખરું, પણ બધું જ્યારે પબ્લિક ઓછું થઈ ગયું, બધા જતા રહ્યા, દેશના વડાઓ, રાજનીતિના વડાઓ, બીજા બધા હતા, એ જતા રહ્યા, સ્ટેજ અડધું ખાલી પડ્યું હતું, ત્યારે એમનું સન્માન લેવાયું. હવે સન્માન તો લેવાયું પણ ઓલાને તો પણ શું રહેશે, દુઃખ રહેશે. પણ સમજણ હોય તો દુઃખનારે સારું, જેટલા ઓછો જોયો એટલું સારું થયું મારું, જેટલો ઓછો પ્રકાશિત થયો ને એટલું સારું થયું, એ સમજણમાં રહેલું છે. સમજણ વિના કોઈ જગ્યાએ સુખ ના થાય, પણ દુઃખી થઈ જાય, દુઃખી થઈ જાય. અને ઓલો જો સમજણવાળો હોય તો એને એમ થાય, ક્યાં આટલા બધાની વચ્ચે આટલું બધું મારું સન્માન ને આ બધું મારે માટે દુઃખનું કારણ બનશે. જે આવશે કે છે, બહુ મોટી સેવા કરીને, બહુ મોટા ભગતને, બહુ મોટા તમે તો સમર્પણનું પૂતળું છો, આખું સમર્પણ તમારા રોમે રોમમાં, સમર્પણ સિવાય કાંઈ નથી, આવા કેટલા શબ્દો સાંભળવાના, એ સાંભળ્યા પછી હૃદયમાં નહીં કરવા દેવાના, એને કાપવા માટે કેટલી હમજણ ભેગી કરવાની, એના કરતાં કોઈ જાણ્યું ન હોય, જોયું ન હોત તો ક્યાં પ્રોબ્લેમ, એને એવી સમજણ હોય. સમજણમાં જેટલું સુખ છે ને, પ્રસંગ એકનો એક જ છે પણ મૂલવતા જુદી રીતે આવડે. ઓલાને જ્યારે ઓછા માણસો વચ્ચે બિરદાવ્યા તો એને ભાઈ સમજણ હોય, સારું થયું, ઓછું થયું તો ઓછી માથાકૂટ. નામ ભૂલી ગયા લિસ્ટમાં તો સારું થયું, નામ ભૂલી ગયા, એ એક ભગવાનનો હાર બચ્યો મંદિરનો, હારનો બચાવ થયો. આવો વિચાર આવે તો મારે માનનો બચાવ થયો ને ભગવાનને હારનો બચાવ થયો, બે બાજુ પર ફાયદો બાપા, હું નુકસાન ગયું. પણ જીવને એક જ પ્રસંગ હોય પણ મૂલવવાની સમજણ જુદી જુદી હોય. શ્રીજી મહારાજે સમજણવાળાને જેટલા વખાણ્યા છે એટલા કોઈને વખાણ્યા, અને શ્રીજી મહારાજને ગમે છે સમજણવાળા જોડે જ. અણહમજુને તો હું વારે વારે ફટકી જાય, એને તો દિવસની અંદર 100 વખત તમારે હાથ જોડવા પડે. અણહમજુને તો સત્સંગમાં રાખવોય મુશ્કેલ પડે,
માટે સમજણવાળા ભગવાનના ભક્ત આપણે બનીએ, સમજણવાળા ભગવાનના મુમુક્ષુ આપણે બનીએ. સમજણવાળા જો બનીશું તો જ મુક્તપણું આપણે વિશે આવશે. અણહમજન જ્યાં સુધી આપણામાં હશે ત્યાં સુધી મુક્તપણું આપણામાં આવશે નહીં. સમજણ એટલે સ્મૂથ, સ્મૂથ થઈ ગયા એટલે સમજણ આવી ગઈ. સમજી લો, જે બધી રીતે સ્મૂથ થઈ ગયો ને એ સમજણવાળો, જેને સમજણવાળા કહેવાય છે ને, બધા સ્મૂથ થઈ ગયેલા હોય એટલે એને સમજણવાળા કહેવાય. અને સમજણ વિનાના બેટડોળ હોય, ગમે તે બાજુ ગમે તે ભોકાઈ જાય. પેલા છે ને થોરિયા ઉપર કાંટા થાય ને, તે આમ આડા અવળા કેટલા પ્રકારના થોર હોય. તમે કેનેડામાં છે, દુબઈમાં છે, બધી જગ્યાએ, દુબઈમાં તો હોય જ ને રણ પ્રદેશ એટલે, પણ આમ પેલા મ્યુઝિયમો ને બધું એનું હોય ને એમાં ગોઠવેલા હોય છે, તે એટલી બધી પ્રકારના થોર છે અને એટલી બધી પ્રકારના કાંટા આડા અવળા વાંકો ચૂકો. એ સમજણ વિનાનો એવો, કઈ બાજુ ભોકાય એનું કાંઈ નક્કી નહીં. આમ સીધે સીધા હાલ્યા જતા હો ને તોય તમારા કપડામાં ભરાય. એ સમજણ વિનાના માટે લિસ્સા થવું, માટે સ્વભાવથી કેવા થવું, લિસ્સા થવું, વર્તનથી લિસ્સા થવું, મારે ને તમારે બેયને, એ સમજણ છે. શ્રીજી મહારાજને બહુ ગમે છે. ભક્તને માટે તો આધાર ભગવાન છે, ભગવાનના જેવો બીજો દ્રઢ આધાર કોણ હોઈ શકે. આવો જેને મજબૂત નિશ્ચય હોય તે જ શ્રેષ્ઠ હરિભગત છે. જેનો આધાર ભગવાન હોય, ગુણાદિતાનંદ સ્વામી કે જીવ બેના જ આધારે રહી શકે, કા ભગવાન કા માયા, કા માયાના આધારે જીવાય કા ભગવાનના આધારે જીવાય. પણ ભગવાનના આધારે જીવે, જેનું જીવન ભગવાન થઈ જાય એ બાજી જીતી ગયો. જેનો આધાર એક ભગવાન. મેરે તો તું એ કહી એક આધાર, મેરે તો તું એ કહી એક આધાર, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહા દેખો તહા જલની દીખારા, જહા દેખું તહા જલનિધિ ખારા. એને આધાર થાય ભગવાન. બોલો, જ્યાં જોવે ત્યાં ખારો સમુદ્ર દેખાય ને, અને કાગડાને જેમ સડ ઉપર જ જવું પડે પાછું, એમ જેને ભગવાન જ જીવન થઈ જાય, ભગવાન જ એનો શ્વાસ થઈ જાય, એ ભગવાનને વાલો બની જાય. બાર પટોળીના ખીમો વાઘ હતા. ખીમા વાઘને ઘેર ત્યાં બાર પટોળી ગામમાં એક ગુજરાતથી બ્રાહ્મણ આવેલો, 100 ગાઉ દૂરથી ગામડામાં ફરે, ટેલ નાખે ને બધું અનાજ ને બધું ભેગું થાય, એને લઈને પછી વેચે ને પૈસા એના કરે. 2-5 દી થયેલા, ખીમા વાઘની ઘરવાળી રોટલા ઘડતી હતી. આ ભૂદેવને જમવા બોલાવેલા બારના ખરા ને, એટલે તે ભૂદેવ જમવા આવ્યા. ઓલી ખીમા વાઘની ઘરવાળીને ઓલા ભૂદેવ કે, તમારા ધણીના માથે પણોતી બેઠી છે, કે પણોતી છે એટલે વિધિ કરાવવો જોશે. ઓલી બાઈ કે, પણોતીમાં શું થાય, કે પણોતીમાં ગામત્રા કરવા પડે, કે એટલે ગામ ગામ રખડવું પડે પણોતી બેહે ત્યારે. ઓલી ખીમા વાઘની ઘરવાળી કે, એમ ગામ ગામ રખડવું પડે પણોતી બેહે તો, કે આ હવે તારા ધણી ઉપર પણોતી બેહવાની તૈયારી છે, અને આ 12 પટોળી ગામ છોડીને તમારે હવે ગામડે ગામડે રખડવું પડશે, ગરાશ લઈને, ઘરને બધું લઈને, સામાન લઈને. ત્યારે ખીમા વાઘની ઘરવાળી કે, મને એવું લાગે છે ભૂદેવ કે પણોતી તો તમારા પગમાં પહેઠેલી છે, કે મારો ધણી તો 3 રોટલા ખાય, 8 સેર દૂધ પી, અને ઉપર પાછો છાશ પી અને શાંતિથી હૂતો છે, કે બોલો. ઘીવાળો 8 સેરનો રોટલો ખાધો છે, દૂધ પી ગયો છે તાંહડી ભરીને, અને ખાટલામાં હુવે છે. પણોતી તો તમારા પગમાં પેઠી છે, તે તમારે ગામત્રા કરવા પડે છે, કે 100 ગાઉ દૂર ગુજરાતથી અહીંયા આવ્યા છો. જોજો કે આ તો સ્વામિનારાયણ ભગવાનનું ઘર છે. અમારે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય છે, ભગવાન સ્વામિનારાયણનો આધાર છે. અમારે કોઈ પણોતી બનોતીમાં અમે માનીએ નહીં. આમ કહી દીધું ખીમા વાઘની ઘરવાળીએ. શ્રીજી મહારાજને જ્યારે ખબર પડી, મહારાજ રાજી થયા. ગઢપુરમાં એક કરસન ભાવસાર હતા, બીમાર થયા.
પોતાના ભાઈન કે મહારાજને બોલાવી લાવું કે મારા મને કંઈ હારું કરે, મહારાજ મારા પર નજર કરે, ધામમાં લઈ જવો, ધામમાં લઈ જઈને હાજો કરો, એ તો હાજો કરે. તે કરશન ભાવસારનો ભાઈ દોડતો ગયો મહારાજને કે મહારાજ મારે ઘેર હાલો, મારો ભાઈ બીમાર છે. મહારાજ કે હાલો. મહારાજ ગયા, અરે હારે ગયા, ને કરશન ભાવસાર રાજી રાજી થઈ ગયો. ઓસરીમાં મહારાજની ચાકડીના અવાજ સાંભળ્યા ને ત્યાં ઓલો એનો ભાઈ કે મહારાજ અંદર છે ખાટલો, તો અંદર હાલો. તે ઓરડાની ઓસરીમાંથી મહારાજ પાછા વળ્યા. મહારાજ કે હું નહીં જઉં. પેલો કરશન કે મહારાજ પધારો પધારો પધારો, મહારાજ આવો, હું બીમાર થઈ ગયેલો છું. મહારાજ કે હું નહીં આવું. તો ઓલો ભાઈ કે અહીં સુધી આવે ને હવે કરશનના ખાટલે જાઓ ને, તો કે એના ખાટલે દોરો બાંધ્યો છે અને એને દોરા ધાગામાં પ્રતીતિ છે, અમારામાં પ્રતીતિ નથી, એટલે અમે એની પાસે નહીં જઈએ. ત્યારે ઓલો કરશન બીમાર હતો ને, તો બીમાર બીમાર આમ નીચો નમ્યો ને ખાટલાથી દોરો તોડીને કે મહારાજ આ લો નાખ્યો, કે આ દોરો મેં નથી બાંધ્યો, આ તો ખબર નહીં કોઈ બાંધી ગયો છે કે અહીં આવ્યો છે મારી ખબર લેવાય, મને તો ખબર નથી દોરો ક્યારે બાંધ્યો. અને ત્યારે મહારાજ ગયા, કરશનના માથે હાથ મૂક્યો અને એની અસાધ્ય બીમારી હતી એ મહારાજે ટાળી નાખી. આધાર એક ભગવાન, આધાર એક ભગવાન. કેવા કેવા લોકોના દુઃખ જે ભગવાન દૂર કરે છે, તો આપણું કદાચ ક્યારેક થોડું ઘણું નહીં કરતા હોય, આપણે જેટલું સ્પીડી જોતું હશે એટલું રિઝલ્ટ નહીં આવતું હોય, એમાં પણ કંઈક આપણું હિત જ હશે. હમણાં જ વડતાલના ઉત્સવમાં નહોતા આવ્યા ઓલા ફિલ્મના એક્ટર, હે, તો એને આવી ના કીધું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર મેં 2 દિવસ સુધી જપ્યો, તો મારે શરીરે સારું થઈ ગયું, રોગ જતો રહ્યો, ડૉક્ટરે આશ્ચર્ય એમ પડી ગયો. હવે એવાનું કામ જો સ્વામિનારાયણ મંત્ર કરતો હોય તો આપણે તો જન્મથી મહારાજના ખોડામાં છે, આપણે ક્યાં ભગવાન વેચી ખાધા છે. એ ક્યાં સ્વામિનારાયણનો તિલક ચાંદલોનો પૂજાપાઠ કરતા થઈ જાય, એને તો પ્રતીતિ આવી ગઈ, એટલે પ્રતીતિ રે આ લોકનું મળ્યું હોય એટલે. પણ આપણને તો શ્રીજી મહારાજના અભિપ્રાયની, શ્રીજી મહારાજનો, શ્રીજી મહારાજના સ્વરૂપની, શ્રીજી મહારાજે રચેલા શાસ્ત્રો, શ્રીજી મહારાજનું આખું શિક્ષાપત્રીરૂપ સ્વરૂપ બધું આપણને જ મળ્યું છે. આપણે તેને વર્ષોથી વાંચીએ છીએ, એના જ થઈને રહ્યા છે, ગળામાં એના સિવાય બીજી કંઠી બાંધી નથી, જીભ ઉપર એના સિવાય બીજો મંત્ર જપ્યા નથી. તો પછી મહારાજ જો 2 દિવસ કોઈ જપ કરીને એનું કામ કરતા હોય ને, આપણે રોજ જપ કરીએ અને કામ ના કરીએ એવું હોય, પણ શ્રીજી મહારાજ આપણને જુદી રીતના બનાવવા માગે છે. એને જે અનુભવ થયો ને 2 દિવસમાં, એવા અનુભવ આપણને આગલા જન્મોમાં હજારો ને કરોડો વખત થઈ ગયા છે. હવે આપણે સમજણની ભૂમિકા પર જવાનું છે. શ્રીજી મહારાજ હવે આપણી પાસે સમજણ ઈચ્છે છે. આપણી પાસે શ્રીજી મહારાજ હવે એવું નથી કહેતા તું ભિક્ષુક બનીને મારા દ્વાર પર આવ, એમ શ્રીજી મહારાજ નથી ઈચ્છતા. શ્રીજી મહારાજ કે તું મારા દરવાજા ઉપર મારો થઈને ઊભો રહે, ભિક્ષુક થઈને નહીં, મારો થઈને. માલિક માલિક પાસે ચાકર ઊભો હોય તો જે માલિક ચાકરને આપે એને મંજૂર જ હોય, એ એનો વ્યક્તિ થઈને ઊભો છે. આજે અમેરિકાની કોન્સ્યુલેટની અંદર વિઝા આપવાવાળા છે, અમેરિકા વતીથી એ અમેરિકા ઊભું છે. એરપોર્ટ ઉપર ઉતરીએ ને ઇમિગ્રેશન ઓફિસર એ અમેરિકા બેઠું છે ત્યાં, એ પોતે અમેરિકા જ બેઠું છે એ જગ્યાએ. એક વ્યક્તિ, એ વ્યક્તિ નથી, એ એક અમેરિકા છે, કારણ કે એ તમને એન્ટ્રી આપે છે તો જ તમે દેશમાં આવો છો. એવી રીતે ભગવાનના જ જ્યારે આપણે થઈ જઈએ છીએ ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. અંત્યના 13માનો છેલ્લો પેરેગ્રાફ, ધ્યાનથી ભગવાનના ભક્તોએ વાંચીને મન શ્રવણ મનન નિધિધ્યાસ અને પેરેગ્રાફનો સાક્ષાત્કાર કરી લેવો જોઈએ. અંત્યનું 13મો એનો છેલ્લો પેરેગ્રાફ છે, એનો સાક્ષાત્કાર થઈ જાય તો બધી સમજણ આવી જાય, બધી જ સમજણ આવી જાય. સમજણનો મોટામાં મોટું મૂળ મહારાજે બધા બહુ વચનામૃતમાં સમજણ ક્યાંક ભગવાનના સ્વરૂપની સમજણ મૂકી છે, પણ ભગવાનને કરતા હરતા સમજે એમાં બધી સમજણ આવી જાય. અંત્યના 13મામાં શ્રીજી મહારાજે છેલ્લા પેરેગ્રાફમાં કીધી છે, વાંચી લેવાની આખી સમજણ, જેટલી પાકી થાય એટલી કરવાની. પણ શ્રીજી મહારાજને એવા ગમે છે, શ્રીહરિ આટલી વાત કરીને જય સચ્ચિદાનંદ બોલ્યા અને ગઢપુર જવા ચાલતા થયા. ભગાસેઠે શ્રીહરિની કહેલી વાતને દિલમાં ધારી લીધી, તેનાથી તેમને જીવમાં અપાર બળ આવ્યું.
શ્રીહરિએ તેમને જેવા દર્શન દીધા હતા તેવી જ મૂર્તિ તેના અંતરમાં અખંડ દેખાતી હતી. જેને બ્રહ્મ સ્થિતિ કહેવાય છે તેવા તેમના હૃદયની પરિપક્વ સ્થિતિ થઈ ગઈ હતી. ભગા શેઠે ભગવાનની મૂર્તિ ધારીને, ભગવાનની વાતને ધારીને બ્રહ્મ સ્થિતિને પામી ગયા. બ્રહ્મ સ્થિતિને પામવાના બે જ ઉપાય છે, ભગવાનની મૂર્તિને ધારવી અને ભગવાનની વાતને ધારવી. મૂર્તિ અને ભગવાનની વાત આ બે બ્રહ્મ ભાવ લાવી દે. ભગવાનની વાત કઈ? ભગવાનની વાત વચનામૃત. ભગવાનની વાત કઈ? સ્વામીની વાતો એ ભગવાનની વાત. ભગવાનની વાત કઈ? કલ્યાણ કણિકા એ ભગવાનની વાત. કારણ કે સત્પુરુષોમાં રહીને ભગવાન બોલ્યા છે. નિષ્કુળાંત કાવ્ય એ ભગવાનની વાત. ભક્ત ચિંતામણી એ ભગવાનની વાત. શ્રીમદ સત્સંગી જીવન એ ભગવાનની વાત. મૂર્તિ અને વાત બે જે વિચાર્યા કરે, ધાર્યા કરે, એ બ્રહ્મભાવને પામી જાય. બે જ કામ કરવાનું છે આપણે. એક મૂર્તિને ધારવાનું અને બીજું એ મૂર્તિની વાતને ધારવાનું. બેમાંથી એક એક થયા કરવું જોઈએ, અટકવું ના જોઈએ. જો ક્યારેક આપણે શાંત ચિત્ત હોઈએ, સત્વગુણ હોય, બધી રીતે પરમ શાંતિ હોય હૃદયમાં, તો પછી મૂર્તિ અને મૂર્તિ ના રહે ને તો વાત રહે એટલું તો કરવું જ કે મહારાજે આ વચનામૃતમાં આવું કીધું છે, મહારાજે આ વચનામૃતમાં આવું કીધું છે, મહારાજે મધ્યના 13માં આમ કીધું છે, મહારાજે મધ્યના 45માં આમ કીધું છે, મહારાજે મધ્યના 55માં આવું કીધું છે. યાદ રહેવું જોઈએ. મધ્યના 13માં મહારાજે કહ્યું, તેજને વિશે જે મૂર્તિ છે આ પ્રત્યક્ષ મહારાજ છે, આ સ્વરૂપને જ્યારે સમજશો ત્યારે કામ ક્રોધ લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. મહારાજે મધ્યના 9માં કીધું, આ જે સ્વરૂપ મળ્યું છે બીજા અવતાર જેવા જાણો તેનો દ્રોહ કર્યો કહેવાય. આ વાતને તો બ્રહ્માદિક સાંભળે તો પણ કે આવી વાત તો પૂર્વે ક્યારેય સાંભળી નથી, ને ભૂતોનો ભવિષ્ય તે એવી છે. મધ્યના 45માં મહારાજ કે તમે અમારા કહેવાઓ છો, તમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. મધ્યના 95માં મહારાજ કે સોની જેમ ટચ ટચ ટાંચકા મારે છે, એની સ્ત્રીને છોકરા પારસીએ કરીને સોનું ચોરી લે છે, એમ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રૂપી સોનું, માયારૂપી સોની અને સંકલ્પ વિકલ્પ રૂપી એના સ્ત્રીને છોકરા છે એ ચોરી લે છે, માટે મહારાજ કે વારે વારે તપાસતા રહીએ છીએ. મહારાજ કે અમારા અંત અવસ્થા જેવું સદાય વર્તે છે, મરણ પથારીએ સૂતા હોઈએ, જેમ એને બધામાંથી વાસના ટળી જાય અને બધાને એનામાંથી પ્રીતિ તૂટી જાય, એમ અમારે સદાય વર્તે છે. આમ વચનામૃતના જેટલા રેફરન્સો આમ સળંગ જેટલા ઠેક પહેલેથી અખંડ વૃત્તિથી માંડીને અંત્યના 39માં સુધી જેટલા સ્મૃતિમાં ચડે સંભાળ્યા કરવાના. સ્વામી વાતોમાં કે મોક્ષના દાતા ભગવાનને ભગવાનના સાધુ બે જ છે. સ્વામીની વાતો, નિષ્કુળંત કાવ્યો, ગોપાળન સ્વામીની વાતો, કલ્યાણ કણિકા, એમ એમાંથી જે વાતો એને સંભાળ્યા કરીએ. આ જીવને બે જ વસ્તુ આપવી, એક મૂર્તિ કાં તો વાત, ભગવાનની વાત અને કાં મૂર્તિ, તો જ એ બ્રહ્મભાવને પામે. ત્રીજી વાત આ જીવને આપવામાં આવે એટલે દેહભાવ તરત ચાલુ થાય. બે વાત જ્યાં સુધી મળશે ત્યાં સુધી જીવ નિર્વાસનિક થવાનો પ્રયત્ન કરશે, એ બાજુ જશે, અને જેવું એ સિવાય ત્રીજું આવ્યું અખડડખડ એટલે તરત પાછો ગ્રાફ આમ આવે, તરત આમ ઝીરો ઝીરો હોય, આ બાજુ 1 2 3 4 5 હોય, આ બાજુ -1 -2 -3 -4 હોય. હવે ઝીરો ઉપર ઊભો હોય ને જીવ, આ બાજુ 1 2 3 આત્મભાવ, માઇનસની અંદર દેહભાવ, હવે ઝીરો પર ઊભો છે. જેવી ભગવાનની વાત કરે એટલે આમ ચાલવા માંડે, વધવા માંડે, આંકડા બતાવવા માંડે 10 15 20 50 100, અને જેવો પાછો એમાંથી બહાર નીકળ્યો તે બ્રહ્મભાવમાંથી સીધો દેહભાવમાં -100. એટલે જીવ છે ને આમ લોલકની જેમ, આમ પેલું લોલક આવે ને ઘડિયાળની અંદર, નહીં આમ આપણે ત્યાં પેલું ચાવીવાળું ઘડિયાળ આવતું, આમ આમ લટક્યા કરે છે બસ. આમ ઘડીક આત્મભાવ, ઘડીક દેહભાવ, ઘડીક આત્મભાવ, ઘડીક દેહભાવ. પ્રેક્ટિસ આત્મભાવની જેટલી કરે પછી એક દિવસ એવો આવે કે આમ આવે જ નહીં, આમ જ જાય, અપર જાય, એવું કરવાનું છે. ભગા શેઠે એવું કરી દીધું. બ્રહ્મ સ્થિતિ એની બધા લોકોએ જોઈ. સૌ ભગા શેઠના ને સત્સંગના વખાન કરતા હતા, કારણ કે ભગા શેઠનું ઘર ઘણું સમર્થ ને સમૃદ્ધ ને ઢનાઢ્ય હતું, છતાં તેમનામાં સૌથી અધિક અપાર નિષ્કામીપણું હતું. પૈસા હોય, ધનાઢ્ય હોય, એમાં ઝાઝા ભાગે વિલાસ જ દેખાય. સજ્જનો,
વૈષ્ણવો સત્સંગીઓ ધનાઢ્ય હોય અને એનું જીવન સારું હોય એવા બહુ ઓછા હોય. કારણ કે પૈસો છે ને બધું જ લાવે, અધર્મ માત્રને રૂપિયો લાવે છે. એટલે એનું મહાનિષ્કામીપણું ભગા શેઠનું જોયું ને, આટલી સમૃદ્ધિ હોવા છતાંય એટલે બધાને આશ્ચર્ય લાગતું. ખાવામાં કે પીવામાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું. સૌ કોઈ મુમુક્ષુની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે તેની મુક્તિ પણ તરત જ થાય છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે, ચાર્ટર પ્લેનો રાખે, ચાર્ટર પ્લેન છે એને ઘેર, પણ તોય ઘર સિવાય બીજું કંઈ ખાતા નથી. બહારનું તો ખાવાનું એને કોઈ દી જીભમાં જન્મ્યા હશે તેથી મૂક્યું નહીં હોય એવા અબજોપતિ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. વૈષ્ણવમાં પણ એવા વૈષ્ણવ ભક્તો હશે કે જે લાખોપતિ હશે પણ ભગવાનનું ભજન કરતા હશે, ઈતર ફેલમાં નહીં જતા હોય, સમાજની સેવા કરતા હશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ બધું એટલા માટે છે કે અહીંયા આગળ સાધુઓ જીવંત છે, સંતો દ્વારા પ્રેરણા મળે છે, શ્રીજી મહારાજે સમર્પણના પાયા મૂકેલા છે, રોજ રોકટોકનો આ સત્સંગ છે જેના કારણે ફિનિશિંગ ભગવાન સ્વામિનારાયણને ત્યાં અતિ જોવા મળે, અતિ જોવા મળે. સાધુ હોવાના કારણે સાધુ લુપ્ત થઈ જાય તો એ ફિનિશિંગે જતું રહે, પણ સાધુથી છે બધું. છતાં તેમનામાં સૌથી અધિક અપાર નિષ્કામીપણું, સૌ કોઈ મુમુક્ષુની જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે તેની મુક્તિ પણ તરત થાય છે. તેવી સ્થિતિ સિવાય મુક્તિ ન મળે, મુક્તિ મળ્યા સિવાય બધી સંસ્કૃતિ ટળે નહીં. બોટાદમાં જેટલા વણિક સત્સંગી હતા એ બધા દ્રઢતાથી નિષ્કામ ધર્મને પાળતા. સ્વામિનારાયણ ભગવાનનો એવો પ્રતાપ હતો, કોઈ પાપરૂપ અધર્મને આચરી શકતા જ નહીં. જે કોઈ વર્ણના સત્સંગી થતા તેનું વર્તન શુદ્ધ થઈ જતું. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે, અહીં ચોખ્ખો જ થઈ જાય. ક્યાં ક્યાં ફરેલો હોય, કેટલી લારીઓમાં કેટલી હોટલોમાં ફરેલો હોય, પણ અહીં ચોખ્ખો થઈ જાય. બોલો કેમનો તત્કાળ ચોખ્ખો થઈ જાય? એ પ્રતાપ મહારાજનો છે, મહારાજનો. એકે હોટલ મૂકી ના હોય ને એકે લારી મૂકી ના હોય, લારી ઉપર જેટલા બોર્ડ લાગ્યા હોય ને બધી જ વસ્તુ ખાધી હોય તો પણ ભગવાન શ્રી હરિને ત્યાં આવે ને તો હાવ ચોખ્ખો થઈ જાય. આપણા કેટલા બધા ભક્તો એવા છે જે લોકો એક દિવસ આ પ્રકારના હતા, આજે મોઢામાં બહારનું પાણી નથી મૂકતા એવા થઈ ગયા છે. સત્સંગ સિવાયના જે બીજા મતપંથ હતા તેમાં ધર્મનો પ્રતાપ થોડોય રહ્યો ન હતો. પ્રતાપ હોય તે વર્તનમાં દેખાય આવે, કોઈનો પ્રતાપ ઢાંક્યો ઢંકાતો નથી. જેમાં જેવો પ્રતાપ હું દેખું છું તેવો કહું છું. સૂર્યોદય થાય તે કોઈથી છુપાતો નથી, કોઈને કહેવું પડતું નથી સૂર્યોદય થયો છે, તે તો તરત જ અંધારાને બગાડી દે છે. એટલે કે પ્રતાપ તેના વર્તન ઉપરથી દેખાય છે. વાદળા, ઉડતી રજ અને ધુમાડો એ સૂર્યને કેટલો ઢાંકી શકે? તેનો ઢાંક્યો સૂર્ય ઢંકાય નહીં, કારણ કે સૂર્ય તેવો પ્રતાપી છે. શ્રીહરિનો પ્રતાપ પણ એવો જ છે. જગતમાં જે બુદ્ધિશાળી હતા, સત્યરૂપ ધર્મને માનનારા હતા, એ બધા લોકો સત્સંગને સત્ય ધર્મ છે એમ કહેતા હતા. શ્રીહરિનો આ સત્સંગ સાચો જ છે, સત્યરૂપ જ છે એમ જે ખરા દિલથી સમજતા હતા તેમને અનુપમ સુખ પ્રાપ્ત થતું હતું. સત્સંગને સત્ય માનનારાને ક્યારેય સંસ્કૃતિનું દુઃખ રહેતું નથી. આવી સ્વામીએ વાત લખે છે. 58 તરંગમાં સમાપ્ત થાય છે 59મો તરંગ, પૂર 9મું તરંગ 59. શ્રીહરિ ચલે બોટાદ સે ગામ નાગલપુર આય, જોટી ગને ગામ હોય કર ટાટમ આય તાય. શ્રીહરિ બોટાદથી ચાલ્યા નાગલપુરને જોટિંગળા ગામ થઈને ટાટમ ગામ આવ્યા. ટાટમથી થોડે દૂર ચાલ્યા ત્યારે ત્યાં રસ્તાને નજીક એક કૂવા ઉપર કોસ ચાલતો હતો. ત્યાં અશ્વને પાણી પાયું, પીપળાનું ઝાડ દેખીને ત્યાં થોડીવાર ઊભા રહ્યા અને ગઢપુર આગળ હવે કેટલા ગાંવ દૂર રહ્યું એ ગણવા લાગ્યા. ગઢપુરવાસીઓને મળવાની હવે ખેવના છે, ગણે છે કેટલું દૂર કેટલું દૂર કેટલું દૂર. કોઈ હેતવાળો હોય અને એને મળવાનું હોય કેટલી વાર છે, કેટલા વાગે આવશે એમ થાય ને. એમ ભગવાન ગઢપુરવાસીઓના પ્રેમને વશ થઈને પોતે ગણવા લાગ્યા કેટલા ગાંવ દૂર છે. એટલી વારમાં જે પાર્ષદો ચાલતા થયા હતા તે ત્યાં આવી ગયા. ત્યાંથી આગળ ચાલ્યા, ગોરડકા નામે ગામ આવ્યું. નદી દેખીને અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. ગામમાં એક હરિભક્ત વનિક રહેતા હતા, એને ખબર સાંભળ્યા એટલે તરત એ ત્યાં આવ્યા. શ્રીહરિના ચરણોમાં શ્રીફળ ધર્યું,
दर्शन कर्या घणो आनंद थयो। त्यांने रसोई करवा माटे विनंती करी पण श्रीहरिए कह्युं अमारे गढ़पुर जावू छे, अत्यारे तो गढ़पुरवासी अमने इच्छे छे, क्यांय रोकावू नथी, अमे अहींया स्नान करवा रोकाया छीए, तमे जईने अश्वने माटे घास लई आवो। पछी ते वनिक भक्त जईने घास लई आव्या, श्रीहरिनी साथे हता, ए बधा नाह्या। શ્રીહરિએ નાઈને પૂજાવિધિ કર્યો, સૌને ટીમણ કરવાની આજ્ઞા કરી, દેવને નૈવેદ્ય ધરાવીને સૌ પાર્ષદો ટીમણ કરવા લાગ્યા, તથા શ્રીહરિ વરની સર્વે સંતો પણ ટીમણ કરવા લાગ્યા। જ્યારે બધા ટીમણ કરી રહ્યા ત્યારે શ્રીહરિ તરત ચાલવા તૈયાર થઈ ગયા। રોકાવું નથી, મળવું છે કોને? ગઢપુરવાસીઓને। ગઢપુરમાં હરિભક્તોએ સાંભળ્યું શ્રીહરિ આવે છે, એટલે બધા સન્મુખ ચાલ્યા। દરબાર એભલ ખાચર જીવા ખાચરે પોતપોતાના અશ્વ લીધા, હાથી કે ઘોડા જે વાહનો હતા એ બધાને સારા સનગારીની સાથે લીધા। ડંકા નિશાન વાજિંત્રો જે હતા એ બધાને સન્મુખ લીધા। બંને દરબારોને ઘણો જ ઉમંગ થયો, અશ્વોને ઘણા વેગથી દોડાવ્યા। એભલ બાપુ ને જીવા બાપુ બે અશ્વને દોડાવ્યા કે વહેલા વહેલા ભગવાનને મળીએ। કેમ? પ્રથમ હરે કો દરસ કરે જે હા, ઉતારે ઠેરાય તાગર તે હા, ગોરડ કે સો દુર હરિયાએ, ગોરડ કે સો દુર હરિયાએ, તિહા વાડી કી છાયા રહાવે, તિહા વાળી કે છાયા રહાવે। જે પહેલા શ્રીહરિના દર્શન કરે તેને ઘેર શ્રીહરિનો ઉતારો થાય, આવું ઠેરાવ્યું। હરીફાઈ કેમ થઈ છે દોડવાની? જે પહેલા દર્શન કરી લે એને ઘેર ભગવાન ઉતારો કરે, એટલે આ દોડતા દોડતા ભાગ્યા છે। કારણ કે પહેલા બોલી જાય કે આપણે ઘેર આવજો મહારાજ, આપણે ઘેર હાલો, મહારાજ તો બોલી જાય ને ભગવાનને મોટા પુરુષો ઉતાર, હા ત્યારે હાલો કે તમારે ઘેર, એમ કરીને જતા રહે। એવો ભગવાનનો સ્વભાવ, મહારાજને કાંઈ નક્કી ના હોય કે આ તળાવે ઉતરવું ને આ ઘેર ઉતરવું ને આ ગામ જવું, એ તો સહેજે સહેજે જ્યાં ઈચ્છા થાય ત્યાં રહી જતા। ત્યાં એક સારા છાયાવાળી વાડી હતી, ગોરખડાથી દૂર સુધી ગઢપુર તરફ આવી ગયા હતા મહારાજ, અને ત્યાં એક સારા છાયાવાળી વાડી હતી। વાડી ગોરડકાની હતી, તેમાં ઝાડ ઘણા હતા। બંને દરબારો ત્યાં આવ્યા, કોઈ પાછળ ન રહ્યા, સાથે જ હતા। બે મજબૂત છે ને ભાઈઓ, એટલે એભલ બાપુ ને જીવા બાપુ બે ભાઈઓ, એટલે બે આરે જ હતા। પોતે બંને અને તેમના અશ્વો પરસેવાથી ભીંજાઈ ગયા હતા, ઘોડા નહીં પરસેવો નીકળી ગયો ને એ બે નહીં નીકળ્યો। ઘણા પરિશ્રમે શ્રીહરિના દર્શન થયા, એટલે અશ્વ ઉપરથી નીચા ઉતર્યા। તે સમયે બંને દરબારો આવીને શ્રીહરિને પગે લાગ્યા, હૃદયમાં ઘણો જ ઉમંગ હતો। તેઓ બંને હાથ જોડીને બોલ્યા, ગઢપુરના બધા હરિભક્તો હજી પાછળ ચાલ્યા આવે છે, આપ આવો છો એમ જાણીને સૌના મનમાં ઘણો ઉત્સાહ આવે છે। ઠંડા પાણીનો લોટો લઈને આવે એમ કહીને શ્રીહરિએ મુકુંદાનંદ વર્ણીને બોલાવ્યા। વરની સાકર નાખેલું ઠંડુ પાણી લઈને આવ્યા, કારણ કે તેઓ શ્રીહરિની રૂચિને જાણતા। મહારાજે કહ્યું ઠંડુ પાણી લાવો, ફ્રીજ હતું નહીં કંઈ, ત્યારે તો પેલી બતક ભરી રાખતા ને અને જમીનમાં દાટી રાખે એટલે ઠંડુ પાણી રહે। એ લઈને મૂળજી બ્રહ્મચારી આવતા હતા, પણ એ ભગવાનની રૂચિને જાણતા હતા એટલે એમને સાકર નાખેલું ઠંડુ પાણી લાવ્યા। પહેલાં વલિયારીનું પાણી, સાકરનું પાણી એવું પાતા, એ ઠંડુ ઠંડુ લાગે થોડું આ ગરમીની અંદર। અત્યારે તો ફ્રીજ ઠંડુ કરવા માટેના બહુ સાધનો આવી ગયા, કારણ કે તેઓ શ્રીહરિની રૂચિને જાણતા હતા। પણ એ ઠંડુ હતું, એ નડતું નહોતું, કોઈનું પાચનતંત્ર નહોતું બગાડતું। અત્યારે હવે ગરમ પાણીના જગ રાખવા પડે, ગરમ પાણી પીવો, કોલેસ્ટ્રોલ ઘટે, હાંધા ના દુખે, પાચનતંત્ર સારું થાય, કેટલા પ્રકારના પ્રયોગો અત્યારે નીકળ્યા છે બોલો! ગરમ પાણીનો નીકળ્યો છે, લીલા જ્યુસનો નીકળ્યો છે, વરી કોઈ વરી કહે છે કે કાચું જ ખાઓ, કોઈ કહે છે આ પ્રકારનો ખાઓ, કેટલા પ્રયોગો! હવ હવના અનુભવ પ્રમાણે વચ્ચે ગરમ પાણીનું આલ્યું તે એટલું બધું આલ્યું કે ના પૂછો વાત,
હમણાં હવે લીલાએ માર્કેટ પકડ્યું છે વારા ફરતી, કારણ કે માણસે એટલું બધું બીજું નાખ્યું છે કે આ બધું માર્કેટમાંથી નીકળી ગયું હતું, એટલે એ બધાને પાછું, એટલે બહુ ચિંતા ના કરવી. આપણે માર્કેટમાંથી નીકળી જઈએ ને તો ચિંતા નહીં કે આપણે નીકળી ગયા, પાછા આવશું જ, પાછા આવશું જ. આ બધું નીકળી ગયું હતું માર્કેટમાંથી, બોલો. પીઝા આવી ગયા હતા ને બધું આવી ગયું હતું, હવે બધા આની પર ચડી ગયા. એ વચ્ચે ગરમ પાણી હતું ને એની પહેલાં કંઈક બીજું હતું ને એની પહેલાં કંઈક બીજું. લગભગ છેલ્લા 4 વર્ષથી હું સાંભળું છું કે 4 વર્ષથી કંઈક નવી ફોર્મ્યુલા સમાજ વચ્ચે આવે છે અને બધા જ એમ કહે છે લીધા પછી કે કંઈક ફાયદો. હળદર વચ્ચે હળદર આ લીધી, આદુ હળદર કંઈક ને કંઈક પણ બધું હતું જ, પણ ડૂબાડી દીધું હતું બધું. એટલે એ બધાએ પછી પ્રાર્થના કરી બધા વૈદોને ને બધાને કે અમને જાગ્રત કરો, અમે મરી જશું નહીં તો આ પીઝાના જમાનામાં. એટલે આ બધા પછી મંડ્યા, તમારે જાગ્રત કર્યું તે કેટલું બધું આયુર્વેદ. તમે અત્યારે ઔષધ ભેગું કરતા થાકી જાઓ એટલું તો ઔષધ છે. બોલો, ભાત દાળ રાંધતા જેટલો ટાઈમ ના થાય એટલું સલાડ કરતા ટાઈમ થાય, એટલું સરસ છે. ગ્રીન જ્યુસ કરતા જેટલો ટાઈમ થાય ને, તમારે માનો કે કંઈક ફ્રૂટ જમવું હોય તો જેટલો ટાઈમ ના થાય, અથવા તો ખીચડી મૂકવી હોય જેટલો ટાઈમ ના થાય ને, એટલો ટાઈમ તમારે ગ્રીન જ્યુસ કરવું હોય તો થાય. પણ બધું બરાબર છે, એવું થોડું હોવું જ જોઈએ, કારણ કે આ બધા પાછા પડી ગયા હતા માર્કેટમાં, એટલે બરાબર પકડાયા છે. હમણાં નવી ફોર્મ્યુલા 2020માં પાછી આવવાની જ કંઈક નવી. હમણાં રચકાનો જ્યુસ પીવો ત્યાં આવશે પાછું 2021 સુધી નવું કંઈક, તૈયાર જ રહેજો. કેટલી ફોર્મ્યુલા નીકળી છે એમ, કેટલી બધી ફોલો કરવું એકને અને ચાલ્યા કરવું. ભગવાન રાજી થાય, તપ તો થાય, શરીર તો પડવાનું હોય ત્યારે પડી જશે, પણ તપ થશે એ વાત તો નક્કી. ભગવાન રાજી થશે કે મારા કહે તપ ના કર્યું, કારણના 10માં કીધું તપે કરીને રાજી કરવા, એમાં કોઈ તપ ના કર્યું, પણ આમાં તો બધાય તપ. કારણ કે લીલું એટલે શું, ગોપાળાન સ્વામી કે મેં વાત કરી કે જેટલો અગ્નિ વધારે એટલો આળસને પ્રમાદ જાજુ. ગોપાળાન સ્વામી પોતાની વાતમાં કીધું, જેમાં જેટલો અગ્નિ વધારે દેવો પડે એમાં આળસ પ્રમાદ દોષ માત્ર એમાં રહ્યા, જેમાં અગ્નિ ઓછો એમાં આળસ પ્રમાદ બધું ઓછું. હવે સ્વામીએ 200 વર્ષ પહેલાં આ વાત કરી છે, વાંચી દીધી પણ રાખી. બાકી સ્વામીએ તો કીધું હતું કે આવી રીતે કરો. સ્વામીએ કીધું જ છે, એક ભાગનું બે ભાગનું અનાજ જમો, એક ભાગનું પાણી ને એક ભાગનો વાયુ રાખો, કોઈ દી કંઈ પ્રોબ્લેમ ના થાય. આ મોટા સાધુનું હતું જ, પણ એ આપણે રાખ્યું નહીં, ગળા સુધી ખાધું, એટલે પછી આવે લીલું જ્યુસ પીવો, એવું કીધું. આવે પછી શું કરે, ભગવાનને મોટાનું કહ્યું ના માનીએ તો પછી કોકનું તો માનવું જ પડે. બધાએ આવી ગયા દોડતા દોડતા બંને જણા. શ્રીહરિએ પોતાને હાથે દરબારોના ઠંડુ પાણી, નેચરલ હતું, નુકસાન ના કરે એવું હતું, હોજરી ના બગડે, ચાંદીના અપખોરામાં ઠંડુ પાણી ભરીને લાવ્યા મુકુંદાનંદવરની. શ્રીહરિના હાથમાં જે અપખોરો આપ્યો થોડું પીને પ્રસાદી રૂપ કર્યું મહારાજે. પછી ચુમલા ખાચર લાય કટોરા, નિરભરે સકર જો ગોરા, દો નૃપ કો હરી હાથ પીવાય, તૃપ્તિ ભયે તિતનો નીર પાય, તૃપ્તિ ભયે તિતનો નીર પાય. ત્યારે સોમલા ખાચર કટોરો લાવ્યા મહારાજે, થોડુંક જ ધરાવ્યું, ભગવાનને કાંઈ તરસ નહોતી, પણ ભગવાનને પાવતું ઓલા બેને પરસેવે રેપ જેપ થઈ ગયા છે ને, એટલે સોમલા ખાચર કટોરો લાવ્યા, સાકર ગોળેલું જળ તેમાં ભર્યું હતું. શ્રીહરિએ પોતાને હાથે બંને દરબારોને તે જળ પાયું, તૃપ્તિ થાય એટલું પીવડાવ્યું. ત્યારે મૂળું ખાચર નામે જીવા ખાચરના ભાઈ આવ્યા, કેટલાકના ઘોડા, આ તો બે મજબૂત દરબારો હતા એટલે એમના ઘોડા થોડા BMW જેવા હશે, બાકીના બધા થોડાક ધીરા ધીરા આવ્યા. જીવા ખાચરના ભાઈ મૂળું ખાચર આવ્યા, સ્પોર્ટ કાર જેવા ઘોડા હશે, નહીં બહુ સ્પીડમાં દોડે, ઘણી ધમાલી ગાડીઓ જાય છે ને રોડ પર. પુત્રોને સાથે લઈને આવ્યા, સૌ શ્રીહરિના ચરણોમાં પડ્યા. દરબાર જીવા ખાચરના બંને પુત્રો આવ્યા હતા, તેઓ પણ શ્રીહરિને પગે લાગ્યા. તેઓ શ્રીફળ અને ફૂલહાર લાવ્યા હતા, એ હાર પહેરાવ્યા. શ્રીફળ ચરણોમાં ધર્યા, શ્રીહરિએ સૌને ઘણા જ પ્રેમથી બોલાવ્યા.
દરબાર એભલ ખાચરના પુત્ર ઉત્તમ દાદા ખાચર તો સૌની પાછળ આવ્યા મૂર્તિને ધારતા ધારતા. દાદા ખાચર તો બસ ભગવાનની મસ્તીમાં હતા ને, ભગવાનને સંભરતા સંભરતા આવ્યા કે ભગવાનની જેમ ઈચ્છા હશે એમ, ભગવાન જેમ રાજ. એને એવું નહોતું કે મારે મારા જ દરબારમાં લઈ જવા. સમજણવાળાને કોઈ આગ્રહ હોતો જ નથી, એને સમજણવાળાને આગ્રહ ભગવાનના ભજનનો હોય, ભગવાનના ધર્મ નિયમ પાળવાનો હોય, સમજણવાળાને ભગવાનની મૂર્તિને ધારવાનો આગ્રહ હોય, સંત સમાગમનો આગ્રહ હોય. સમજણવાળાને એવો આગ્રહ ના હોય કે મારે ઘેર જ, એ તો જ્યાં સાધુ બેઠા હોય ત્યાં જઈને સમાગમ કરે. ઘણાને આગ્રહ હોય કે મારે ઘેર જ સાધુ, કેમ તો કે મારે ક્યાંય સમાગમ કરવા બીજાને ઘેર ના જવું પડે ને બધાને મારે ઘેર આવવું પડે, એવું ના હોય. સમજણવાળો એને કહેવાય. કોઈ પણ પ્રકારનો ભજન કથા વાર્તા ધર્મ નિયમ સંત સમાગમ સિવાય બીજો કોઈ આગ્રહ દુરાગ્રહ નહીં. જેવી પરિસ્થિતિ જેવો સમય સામેના જે ભગવાન અને ભગવાનના સંતો એને જેવી સાનુકૂળતા એ મને મંજૂર, એનું નામ સમજણવાળો. સામેના હરિભગતને જેવી સાનુકૂળતા એ મને મંજૂર, એનું નામ સમજણવાળો. અને હું કહું છું આમ એમ જ એ અનહમજણવાળો. એ પ્રેમી હોય કદાચ, પણ એનું રાખવું પડે. ભગવાનને સાધુને એનું બહુ રાખવું પડે, સમજણવાળાનું રાખવું ના પડે. એ જ્ઞાની હોય એટલે એનું બહુ ના રાખવું પડે. ત્યારે શ્રી હરિએ બંને જણ આવ્યા, દાદા ખાચર તો છેલ્લા આવ્યા, એમને ફૂલના હાર હતા એ બધા પહેરાવી દીધા, હરખભેર શ્રીફર ચરણોમાં મૂક્યું, બોલ્યા. દાદા ખાચર બોલ્યા, આપનો ઉતારો અમારે ઘેર રાખવાનું નક્કી કરીને અમે અહીંયા આવ્યા છીએ. છેલ્લા આવ્યા ને બોલ્યા પહેલા, અમારે ઘેર નક્કી કરીને આવ્યા છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, તમને બંને દરબારોને શ્રીહરિ કહે તુમન રૂપ દોવું, દોઈ કો ભાવ અપાર, જીહા હમ ઉતરે જાઈ કર, એક એક રખના પ્યાર, જીહા હમ ઉતરે જાઈ કર, એક એક રખના પ્યાર, હમારી ખુશી મેં આવે સો ઉતર હે તિહા આય, એસો સ્વભાવ હમાર હે કોઈ કો ન મનાય. ત્યારે શ્રીહરિએ કહ્યું, તમને બંને દરબારોને અમારા ઉપર અપાર ભક્તિભાવ છે, અમે ગમે ત્યાં જઈને ઉતરીએ, સૌએ એક સરખો પ્રેમભાવ રાખો. નક્કી ના કર્યું કે હું જીવા ખાચરને ત્યાં ઉતરીશ કે એભલ બાપુને ત્યાં ઉતરીશ, હું ગમે ત્યાં જઈને ઉતરું, પણ તમારે બે પ્રેમ આવો ને આવો રાખો, મોઢું તમારું કરમાવું જોઈએ. જો મોઢું કરમાયું તો મારે તમારા નહીં બને. કેવું નહીં બને, કેવી ધમકી શ્રીજી મહારાજ આપી એ સાંભળો. અમારી ખુશીમાં આવશે ત્યાં જઈને અમે ઉતરશું. અમારો એવો સ્વભાવ છે કોઈનું માનશું નહીં, અમારો કોઈનું માનવાનો સ્વભાવ જ નથી. ભગવાન કે અમે જે રીતે કહીએ તે રીતે જે સરળતાથી ચાલશે તેની સાથે અમે હેતપ્રીત રાખીએ છીએ, તેને અમે ક્યારેય છોડી દેતા નથી. ગઢપુર પહોંચતા પહેલાં દવાઓ આપી દીધી, રસ્તામાં જ ટેબ્લેટ કાઢીને આપી દીધી, એમ નહીં બીમાર પડે પછી દેવી. ભગવાન બીમાર થતા પહેલા આ લીલું જ્યુસ કંઈ એવું નહીં બધાને નડતું હોય એ જ પીતા હોય, એવું થોડું હોય. પણ ભાઈ તમે કાલે બીમાર પડો અને બધું વધે આમથી આમ થાય, એના કરતાં આજથી જ ચાલુ કરી દો. ડાયટ કંઈ થોડા બધા જ કે જેને નડતું હોય એ ડાયટ કરે, પણ કે ભાઈ પછી પાછળથી પ્રોબ્લેમ થાય એના કરતાં આજથી કરો. તો એ ઘણી વખત ભગવાનનું નક્કી હોય ને તો થઈ જ જાય. આપણા અહીં સત્સંગમાં એક ભગત આવે છે, દાદા આવે છે, 75 વર્ષના હશે કદાચ. એમને ખબર પડી કે તેલ ઘીથી તો કોલેસ્ટ્રોલ થાય, ને મારી જે આખી હિસ્ટ્રી છે એમની એ હિસ્ટ્રીની અંદર કે બધા એટેકથી જ ગયેલા છે એવું બધું એમને સર્ચ કર્યું હશે, ને પોતાને ખબર પડી. સમજના ને થોડા પાછા સંયમી પણ એટલા હશે કે નક્કી કરે કરી શકે, પાછું રહે નહીં, નહીં તો ભજીયા તળેલા જોવે તો પછી લાવો ત્યારે થોડું ખાઈ લઈએ. તમારે મહિમા છે દેવાનો તો દાદા, બે બટકા લીધા હોય ને ત્રીજું કોઈ દેવા આવે કે દાદા લો ત્યારે શું કહીએ, લાવા દો ત્યારે, તમારે દેવું જ છે પછી શું અમારે, એમ થાય ના રહે સંયમ. પણ અહીં તો
ઓલા દાદાએ તો એટલો બધો સંયમ રાખ્યો કે 15-20 વર્ષના હતા તે દીનું તળેલું તો કોઈ દી ખાધું જ નથી, કે તળેલું કોઈ દી ખાધું નથી, ઘી તેલવાળું ખાધું નથી. આજે 70 વર્ષના થયા ત્યાંથી તળેલું કોઈ દી ખાધું નહીં, ઘી તેલ વિનાનું નથી ખાધું, તેમને ખાધું શું હશે? તો એ 3 વખત બાયપાસ કરાવવું પડ્યું, 3 વખત. એટલે 3 વખત એમને એટેક આવી ગયો છે, બાયપાસ 1 વખત કર્યું હોય જે, પણ 3 વખત એમને થઈ ગયું છે. એ તો સારું કે બાકીના વહેલા ગયા હશે, બાકીના 60-65 ગયા હશે, દાદા 70-72 છે. પણ એમની હેરિડિટીમાં જ હતું ને, એટલે એમને ખાધું નહીં છતાં પણ આવ્યું. એનો અર્થ એવો મારો કહેવાનો નથી કે હેરિડિટીમાં હોય એટલે બસ ખાઈ પીને જે કરતા હોય એ જ કરજો, એના વિશેનો હું કોઈ ઉપદેશ દેતો નથી અને એના વિશે હું કોઈ વિવેચન કરતો નથી. એ તો તમારે જેમ તમને યોગ્ય લાગે એમ, શરીરનું તમને જેમ યોગ્ય લાગે એમ કરું. હું તો ખાલી મારા ને તમારા આત્મા વિશે કેમ સારું થાય એ વાત કરવા બેઠેલો છું, કારણ કે ઓલો મારો સબ્જેક્ટ નથી, એમાં મને અનુભવ નથી, ખબર નથી, નોલેજ ના હોય એ વાત કરવી ખોટી કહેવાય. એટલે આ તો વાત એમ છે કે દાદાએ ના ખાધું તો પણ આવું થયું. પાછો આનો કોઈ એવો અર્થ કરે કે એનો અર્થ સ્વામી એવું કહેવા માંગે છે કે, એવું નહીં, આ બધી ચોખવટ કરવી પડે. કારણ કે બુદ્ધિશાળી છે ને એટલે, જો ઓછી બુદ્ધિવાળા સાંભળતા હોય તો બહુ વાંધો ના આવે, પણ જાજી બુદ્ધિવાળા સાંભળતા હોય એટલે આપણે શું કહેવા માંગીએ છીએ એ જ નક્કી કરી લે. ઘણીક વખત એવું થાય આપણે જે કહેવા માંગતા હોય એ કંઈક જુદું હોય ને સમજી લે જુદું. એટલે બુદ્ધિવાળાને બધી ચોખવટ આખી કરવી પડે. તમે જો અહીંના સ્ટોરોવાળા હોય, કંઈ પણ હોય, નાના નાના કોન્ટ્રાક્ટ હોય ને, તો એટલું બધું ઝીણું લખેલું હોય કે ના પૂછો વાત. હવે પહેલાં જે ઉંમરવાળા હતા એ લોકો કંઈક લખે તો કેટલું લખે, 2 વાક્ય લખીને એની સામે સામે કોન્ટ્રાક્ટ થઈ જતા, કંઈક કરવું હોય કંઈક હોય તો બોલીને થઈ જતું. પણ અહીં આગળ 50 મુદ્દાઓ ઝીણા અક્ષરે લખીને પાછું એની પાછી વિગતથી પાછી બીજી વિગતો હોય, કારણ કે જાજી બુદ્ધિ એટલે જાજુ વિચારે. પણ આ બધાય મહારાજે એમને કીધું, જો ભાઈ અમે તો એની પર જ હેતપ્રીત રાખીએ છીએ જે સરળતાથી હાલે, અમારે એની જોડ રહે છે, તેને અમે ક્યારેય છોડી દેતા નથી. બાકી સાંભળો, સત્યરૂપ જે ધર્મ, તેને રાજા હરિશ્ચંદ્રને દુઃખી કર્યા હતા, ધર્મે તેની કાંઈ શરમ રાખી નહોતી, અને હું એનો છોકરો છું, અમે ધર્મના પુત્ર છીએ. શ્રીજી મહારાજ કે ધર્મ એ હરિશ્ચંદ્રએ સત્ય ધર્મ રાખ્યો, પણ વિચાર્યા વિના રાખ્યું બરાબર. તો તારામતીની શું દશા થઈ, રોહિતની શું દશા થઈ, એ ધર્મના કારણે થયું ને. સત્યનિષ્ઠ હરિશ્ચંદ્ર કહેવાના, પણ હું થઈ ગયું, કેવી વીતી ગઈ ઉપર બોલો. એટલે કે એ જે ધર્મ હતા ને એનો જ હું દીકરો છું. એટલે મારી આરે છે ને તમારે હરખીન કરવું, એમ શ્રીજી મહારાજ કહે છે. એટલે આપણે બધા સમજી જવું, આ ભગવાને આપણને કીધું છે, એ લોકો નથી કીધું. એટલે તો કીધું કે વ્રત એક ટાળશો તો ભોગવશો સૌ સૌતનું, એટલે જ કીધું ને. બાકી તો શ્રીજી મહારાજે આમ કીધું કે હું તમારો આ માખણમાંથી વાળ કાઢું એમ કાઢી લઈશ તમને. પણ એક બાજુ પર પાછું કીધું કે તમે નચિંદ રહેજો, પણ વ્રત ટેકજો, ટાળશો તો ભોગવશો સૌ સૌતનું. તો પછી મારું કંઈ નહીં, પછી તો હું ધર્મનો પુત્ર છું, અને પછી દંડ તમને દઈશ. અમે વારંવાર વગર વાંકે ભક્તને તાવીએ ચકાસીએ, મુજાઈ જાવે હમ વારંવારા, તુમારો ચરિત્ર કો કુન લહે પારા, બાલક જાની નિભાવો જોઉં, તુમ સન્મુખ હમ તબ રહે સો. અમે વારંવાર વગર વાંકે ભક્તને તાવીએ ચકાસીએ, તેમાં ભક્તે અકળાવવું જોઈએ નહીં. મહારાજ કે છે, વેર વેર બિન વા કહી જાય, તાવી દેખે ન જાવે મુજાઈ, મુજાવે તાકો તર્ત કરે ત્યાગા, ઇનસે ન હોય કબુ અનુરાગા. અમે વારંવાર વગર વાંકે ભક્તને તાવીએ ચકાસીએ, તેમાં ભક્તે અકળાવવું જોઈએ નહીં. જો તે અકળાઈને મુજાઈ જાય તો અમે તરત તેનો ત્યાગ કરી દઈએ છીએ, એની સાથે પછી અમે ક્યારેય પ્રેમ રાખીએ નહીં. ત્યારે દરબાર જીવા ખાચર હાથ જોડીને બોલ્યા,
અમારી બુદ્ધિ તો ઘણી થોડી હોય, તમે કીધી બધી વાત સાચી, તમે ધર્મના પુત્ર છો, પ્રેમ તોડી નાખો એવા છો, તરત પડતા મૂકીને હાલતા થઈ જાઓ એવા છો, તમારું બધું સાંભળી લીધું, હવે અમારું થોડું તમે સાંભળી લો. અમારી બુદ્ધિ તો ઘણી થોડી હોય, થોડી નહીં ઘણી થોડી, અને આપની સમજણ તો અપાર કહેવાય, બ્રહ્માદિક પણ એના પારને પામે નહીં. અમે તો વારે વારે ગભરાઈ જઈએ છીએ કે આપના ચરિત્રો પાર કોણ લઈ શકે. જો અમને બાળક જાણીને નભાવશો તો જ અમે આપની સન્મુખ રહી શકીશું. અમારો સત્સંગ તો હેતપ્રીતનો છે, હસીનો જો અમને બોલાવો તો પ્રેમ વધે. ચોખ્ખું કહી દીધું જીવા ખાચરે, અમારો આવો છે હેતપ્રીતનો સત્સંગ. આ જ્ઞાન તમારું કાંઈ પચે નહીં બીજું, તમે જ્ઞાનની સમજણની વાતો કરો ને એ નહીં, હેતપ્રીત એમાં જ અમે વધીએ એમ છીએ. હેતપ્રીત વિના સત્સંગ ના રહે એવો અમારો સ્વભાવ કહેવાય. અમારી કાઠીની જાતિ અપાર માની હોય છે, લગારેક માન ન મળે તો મરી જાય. જો થોડું એમને માન આપવામાં આવે તો પોતાના ગામ ગ્રાસ સુદ્ધા આપી દે. અમારે મન ગામ ગ્રાસ કરતાં પણ માન વધારે ભારે છે. અંતરદૃષ્ટિવાળા ભક્તો કહેવાય ને, ખબર છે એને. અમારે ગામ ગ્રાસ કરતાં પણ શું વધારે વાલું છે? માન. આપ અમારી બધી રીતને જાણો જ છો, વારંવાર અમને માન દઈને રાજપૂત દરબારો અમારા કાઠીઓના ગામને ખાય છે અને અમને ચોથો ભાગ આપે છે. માન માટે થઈને બધા ગ્રાસ ખોયા છે, પાછા વળીને વિચારીને કોઈ જોતા જ નથી. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, અત્યારે તમે સુખી થયા છો, તમારા દુઃખ માત્ર દૂર થઈ ગયા છે. જેટલા મોટા મોટા દોષ કહેવાય છે બધા ગામ ગ્રાસમાં રહે છે. જેને ઘેર બધું રાજ્ય હોય અને વિઘ્નરહિત ગામ ગ્રાસ હોય તે સત્સંગ કરતા નથી, તેમાં આ એક મોટો દોષ છે. પાંડવોના જેવા કોઈ રાજાએ સત્સંગ કર્યો, કોઈ રાજાએ જ સત્સંગ કર્યો હતો. પાંડવોના જેવો કોઈ કે સત્સંગ કર્યો એટલે તમારા ગામ ગ્રાસ ઘટી ગયા છે ને, સારું છે. તો ભજન કરવા તમે નવરા થાવ. સ્વામી કે જાજા રૂપિયા દઈએ તો ભજન કરવા નવરા થતા નથી, શ્રીજી મહારાજ એવું કહેતા, અને ના દઈએ તો કે હું ભજન કરીએ, કંઈ દેતા તો છે નહીં, અને દે તો નવરો થાય નહીં. પહેલાં એક જ સ્ટોર હોય ને એક જ ધંધો હોય ને, તો ખરેખરો ભજન કરતો હોય, કથા સાંભળતો હોય, સમજ્યા, સાધુ આવે ત્યાં દોડીને જતો હોય, પછી ભગવાનને રોજ પ્રાર્થના કરે, ભગવાન કંઈક હજુ કરો ને હજુ કરો ને, તો ભગવાન કહે લે જા ચાર, બસ હવે સોફા પર બેઠો બેઠો ખાજે. પણ શું ખાયા? ચાર કરી આપ્યા ને, એટલે હવે તો સાધુ જાય એના ગામમાં, સાધુ ફોન કરે ને તો કે સ્વામી હમણાં નવરો જ ક્યાં છું, આ એક હતું એમાંથી જવા દો ને, ચાર કર્યા ને એટલે ફસાઈ ગયો છું. હવે ફસાઈ ગયો કહેતો જાય, અંદર રૂપિયા છાપતો જાય, અંતરમાં ટાટું થતું જાય, ગાડીઓ નવી લેતો જાય, બંગલા બે ચાર કરતો જાય, રોકાણ બીજે કરતો જાય, અને કહેતો જાય કે આ તો ચારમાં ફસાઈ ગયો છું ને, એટલે આપણને એમ થાય કે ના ખરેખર આ તો બહુ વૈરાગવાળા છે, એમ ફસાઈ ગયા છે. પણ ફસાઈ ના ગયા હોય, હજુ તો ચોથું કર્યું હોય ને, ત્યાં બીજા વર્ષે જઈને કોઈક ભગત આવે, આ વખતે કેમ છે સ્વામી, હમણાં પેલા ચાર તો હતા ને, હમણાં બીજું બે નાખ્યું છે કારખાનું, એટલે નવરા થાય નહીં. કેટલાય ભગવાનના ભક્તો છે એવા કે જેને એવું ગોઠવી રાખ્યું છે સરસ સંતોષથી કે બસ ભજન થાય, કથા સાંભળાય, એવું કર્યું છે. એનો અર્થ એવો નથી હા વાત પકડીને બેસવું. તમારે જેટલી જરૂરિયાત હોય કરવું જોઈએ, સત્સંગની સેવા માટે જેટલું થાય એટલું કરવું જોઈએ, પણ કથા વાર્તાને છોડી નહીં, ભજનને છોડી નહીં, ધર્મ નિયમને મૂકી નહીં, સાધુનો સમાગમ મૂકી નહીં, સત્સંગની સેવા માટે નહીં, એ મૂકીને જો કર્યું તો એ તો ભારરૂપ થવાનું. આ બધું કરતા થકા જેટલું થાય, અતિ ભજન નહીં, અતિ બાર બાર કલાક પંદર કલાક કથા સાંભળવી છે એવું નહીં, બાર કલાક પંદર કલાક ભજનમાં બેસી જવું છે એવું નહીં. તમારી યુવા અવસ્થા હોય, હજુ 50-55-60 સુધી હો, કામ કરી શકો એમ હો, કરો, પણ આને મૂકીને નહીં, આને છોડીને નહીં, આને રાખીને બધું થાય એટલું કરવું. પચા ધંધા નખાય પચા, આખી પૃથ્વી પર કરાતું હોય આખી પૃથ્વી પર, બધા બિઝનેસ ખરીદાય બધાય, પણ આને રાખીને આને મૂકીને કાંઈ નહીં. આટલી વાત કરીને પછી સંતોનો જ્યારે યોગ થયો ત્યારે પીપાજી રાજાએ સત્સંગ કર્યો હતો. પીપા ભગત જે થઈ ગયા રાજસ્થાનની અંદર થઈ ગયા, કાલી સિંધ નદી ઉપર પ્રાચીન ગાગ્રોન નામનું એક
ગામ છે ત્યાં આગળ આ પીપાજી છે એમનો જન્મ થયેલો, વિક્રમ સંવત 1426માં ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે થયેલો, ખીંચી રાજવંશ ત્યાં રાજસ્થાનમાં ચાલતો, એના અંદર એ પોતે જન્મેલા પ્રજાપાલક રાજા હતા પોતે પીપાજી, એ પોતે પ્રજાપાલક રાજા હતા, એમની સામે જેટલા મુસ્લિમ રાજાઓ આવ્યા એ બધાને જીતી ગયેલા હતા, એક પણ મુસ્લિમ રાજા એમને જીતી શક્યો નહોતો. પછી એક વખત એ સારા મોટા સાધુની શોધ કરવા માટે કાશી ગયા અને કાશીની અંદર એમને એક રામાનંદાચાર્ય કરીને એક સાધુ મળી ગયા, એમને પોતે એમને ગુરુ કર્યા. ત્યારે ગુરુ કરવા ગયા ત્યારે રામાનંદાચાર્ય કીધું કૂવામાં કૂદી પડ, ત્યારે એક રાજવી પુરુષ કૂવામાં કૂદવા તૈયાર થયો ત્યારે રામાનંદાચાર્ય બહુ રાજી થયા, પ્રભાવિત થયા એનાથી અને કીધું તું પાછો ગાગરોન તારા ગામ જા, ત્યાં જઈને તું રાજ્ય કરજે અને ભક્તિ કરજે, રાજ્ય કરતાં કરતાં હું આવીશ પછી આગળનું કરીશું. એક વર્ષ સુધી એને રાજ્ય કર્યું, ગયા પછી પાછા ભક્તિ કરી આખી પ્રજામાં રાજસ્થાનના એના એ ગામની અંદર એને બધે ભક્તિ પ્રવર્તાઈ એના રાજ્યની અંદર. એક વર્ષ પછી ગુરુને પોકારે છે પોતાના હૃદયથી, ગુરુને કાશીમાં ખબર પડી, રામાનંદાચાર્ય ત્યાં એમના ગામ ગયા, ત્યાં જઈ અને પછી એમને ઉપદેશ કર્યો અને ત્યારે રાજાએ કીધું મારે હવે બધું જ છોડી દેવું છે, પોતાનું સર્વસ્વ જે હતું એ બધું દીકરાઓને આપીને ત્યાંથી નીકળી ગયા અને પોતાની એક નાની જે પત્ની હતી સીતાજી નામની એને સાથે લીધી, બાકીની રાણીઓ માટેનો નિભાવ ખર્ચ આપીને એમને કીધું ભક્તિ કરો અને રામાનંદાચાર્ય એમને દીક્ષિત કરી અને ગામો ગામ ફરીને ભગવાનનો પ્રચાર, કામ કરતાં કરતાં ભગવાનનો પ્રચાર કરવાનું કર્યું અને પછી એ પીપા ભગત તરીકે પ્રખ્યાત થયા. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા હજાર, એ જે સૂક્તિઓ છે એ પીપા ભગતની, એ રાજસ્થાની હતા. એ પીપાજી પણ સાધુના સમાગમના કારણે, નાનકદેવ જે થયા એ નાનકદેવે પણ એ પીપાજીનો જે ઉપદેશ હતો એને ગ્રહણ કરેલો અને ગુરુદ્વારાની અંદર ત્યાં પણ પીપા ભક્તનો ઉલ્લેખ શીખ સંપ્રદાયની અંદર પણ ઘણો છે. એમનાથી પ્રભાવિત નાનકદેવ થયેલા ગુરુ નાનક હતા એ, એવી રીતનો એમનો ઇતિહાસ છે. પણ સાધુ મળ્યા જ્યારે પીપાજી રાજાએ સત્સંગ કર્યો, સંતોનો યોગ જ્યારે થયો ત્યારે એમને સત્સંગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો. આટલી વાત કરીને પછી તરત શ્રીહરિ તૈયાર થયા, એકદમ અશ્વ ઉપર સવાર થઈને તત્કાળ ત્યાંથી ચાલ્યા. ગઢપુરના જે હરિભક્તો આવતા હતા એ સૌ સામે મળ્યા, શ્રીહરિને દેખીને ઘણા જ પ્રેમથી બધા ચરણોમાં પડ્યા. આવી રીતે મહારાજ ગઢપુર હવે પહોંચવાની તૈયારીમાં છે. ગઢપુરના બીજા ભક્તો જે હારે નીકળ્યા હતા એ બધા મહારાજને સામા મળ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના નવમપુરમાં બોટાદથી ચાલેલા શ્રીહરિ ગઢપુરની નજીક પહોંચ્યા, એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની. વાલા ભક્તો, આવતીકાલે શુક્રવાર છે, આવતીકાલે આપણે જો હરિચરણ સાગરની જ કથા સાંભળવાની છે. દર શુક્રવારે આપણે પૂજ્ય ગુરુજીની કથા સાંભળીએ છીએ પણ આનો 59મો તરંગ એ સમાપ્ત થયો છે. આવતીકાલે 60મા તરંગની કથા સાંભળશું અને ત્યારબાદ શનિવારે 61મો તરંગ સમાપ્ત થશે. એ દિવસે પૂર નવમો અહીં આગળ પૂર્ણ થાય છે, એટલે પૂર નવમો અહીં પૂર્ણ થઈ તે દિવસે અહીં આગળ ગ્રંથનું પૂજન આદિક આપણે સાંજની સભામાં રાખેલું છે. તો તમામ ભક્તો એ વાતની નોંધ રાખી શનિવારે હરિચરિતમૃત સાગરના પૂર નવની સમાપ્તિના ઉત્સવની અંદર અચૂક પધારજો. ઘનશ્યામ મહારાજની જય.